हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में छो? सौथी प्रथम तो तमे लोकोए बधाए वीडियो जोयो छे, आगला बे वीडियो डेटा वन अने डेटा टू, ए बदल आप सौने अभिनंदन। आशा राखू के डेटा वन अने डेटा टू छे ए तमे तमारी निबंधनी बुकमां उतारी लीधुं हशे। हवे आजे आपणे शीखवा माटे जई रह्या छीए बेटा पोएम टू। मैं स्कीप करी छे पोएम एक, कारण के पोएम एक छे ए आपणे प्रोजेक्टर ऊपर शीखीशुं, एटले मैं पोएम टू छे ए स्टार्ट करी दीधी छे। आजे सरस पोएम छे, दीकरी शुं करी शके, अथवा तो दीकरीने भणवानुं केवुं लागे छे एना ऊपर आपने पेन्सिल टाइटल थी आपेली छे। तमे बधा पेन्सिल थी परिचित ज छो, અને સૌથી પહેલા જ્યારે આપણે ભણવાનું શીખીએ અથવા તો વી આર ગોઈંગ ટુ રાઇટ સમથિંગ, જ્યારે આપણે નાના હોઈએ ને કંઈક લખવા માટે શરૂઆત કરીએ, ત્યારે મમ્મી આપણા હાથમાં સૌથી પહેલા આપણે પેન્સિલ પકડાવે છે। સેમ એઝ ટીચર, શિક્ષક પણ આપણે કેજીમાં એલકેજી એચકેજીમાં આપણે પહેલા રાઇટિંગ છે પેન્સિલથી શીખવાડે છે। એટલે પેન્સિલનું આપણા જીવનમાં ખૂબ મહત્વ છે। એજ્યુકેશનની કારકિર્દી છે આપણી એ સૌથી શરૂઆત આપણા હાથમાં પેનથી નહીં બટ પેન્સિલથી થાય છે। એટલે એવું સરસ મજાનું કાવ્ય દીકરીને ઉદ્દેશીને લખાયું છે। પહેલા આપણે કાવ્યનું રીડ કરીશું। માય ડોટર લિટલ રિયલ ડોટર લાઇક્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક। અહીંથી મેં એક પોર્શન કાવ્યનો મૂક્યો છે। કાવ્યના મેં ત્રણ ભાગ બનાવ્યા છે, એમાંનો એક ભાગ છે એ આજે આપણે શીખશું। કાવ્યનો બીજો ભાગ કાલે અને કાવ્યનો ત્રીજો ભાગ છે એ પરમ દિવસે, એમ ત્રણ ભાગ કરીને આપણે કાવ્ય શીખીશું, જેથી કરીને આપણે સારી રીતે સમજી પણ શકીએ અને શીખી પણ શકીએ। હવે તમે બોર્ડ ઉપર નજર કરો તો મેં અંડરલાઈન કરેલી છે, ચોકથી મેં અંડરલાઈન કરી છે। એ જ સિક્વન્સમાં એ જ ક્રમમાં મેં તમને ઉચ્ચાર અને અર્થ છે એ સ્પેલિંગના લખ્યા છે, કારણ કે સ્પેલિંગ તો છે જ અને તમારી પાસે ટેક્સ્ટ બુક છે ઇંગ્લિશની, એમાં પણ કાવ્ય બીજું છે એ આપેલું છે, સાથે રહીને રાખીને ભણશો તો પણ મજા આવશે અને લેટર બોર્ડ પર મેં કાવ્ય લખ્યું છે બેટા, તો આમાં જ ભણી લેશો અને આ કાવ્ય અને આ સ્પેલિંગ છે એ તમે તમારી ગ્રામરની બુકમાં જ્યાં પૂછ્યા છીએ આપણે ત્યાં ઉતારશો। માય, મારી, ડોટર, ડોટર એટલે શું? તો કે દીકરી, દીકરી કોને વાલી મંદર, કારણ કે દીકરી વાલી મંદરીઓ જ છે, બરાબર? દીકરી માટે ખૂબ તમે કાવ્ય સારા બોલો છો, પ્રાર્થનામાં બોલતા હતા, કલેક્શન પણ ખૂબ સારું છે તમારી પાસે, એટલે એ બધું મારે કહેવાની જરૂર નથી, ક્યાંક મને એવું લાગશે તો આપણે દીકરી વિશે ક્યાંક ક્લાસ ઉપર। માય, મારી, ડોટર, દીકરી, કેવી દીકરી છે? તો કે લિટલ, બે વિશેષણ દીકરીના આપ્યા છે, એક તો લિટલ છે, લિટલ મીન્સ તો કે નાની, લિટલ મીન્સ નાની, ડોટર એટલે દીકરી, લિટલ એટલે નાની, માય ડોટર, મારી દીકરી, લિટલ ડિયર ડોટર, લિટલ નાની ડિયર છે વાહલી અને ડોટર છે દીકરી, મારી દીકરી નાની વાહલી દીકરી, મારી દીકરી કેવી છે? તો કે નાની વાહલી દીકરી, શું કરે છે? લાઈટ્સ સળગાવે છે, અહીંયા અણી કાઢે છે એવો શબ્દ કવિએ નથી મૂક્યો, સળગાવ લાઈટ્સ મીન્સ પ્રકાશિત કરો, સળગાવે છે, અણી કાઢે છે એવું કહેતી નથી, કહેતા નથી, લાઈટ્સ કરે છે, સળગાવે છે, શું? તો કે પેન્સિલ, પેન્સિલ એ કોઈ દિવસ સળગાવવાની હોય? એને તો શાર્પનર મળે, અણી કાઢવાની, પણ
કવિ એનો ભાવ એ રીતે મૂકે છે લાઈટ્સ સળગાવે છે આ પેન્સિલ પેન્સિલ લે વિથ થી અ સાધન સંજાથી પેન્સિલ નો જે સંચો આવે એ સંજાથી પેન્સિલ ની અણી કાઢવાનો જે સંચો આવે જેને આપણે કુ 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 એવું ચાલુ કરી દે કે ગમે ત્યારે અને આ છોકરા ક્લાસ રૂમ માં અથવા તો આપણા કેમ્પસ બુક્સ માં ઓલવેઝ આપણી સાથે હોય આપણે જ્યાં હોય જ્યાં જ્યાં આપણી નજર ફરે અથવા તો જ્યાં જ્યાં આપણે હોય ત્યાં ત્યાં આ સાધનના જે છોતરા છોડેલા હોય પેન્સિલના એ આપણી સાથે હોય એટલે સાધનર એટલે સંજો લાઈફ મીન્સ સળગાવે છે સાધનર એટલે સંચાવ સંચાવે પેન્સિલને સળગાવે છે રાઈટ સળગાવે છે પેન્સિલ એટલે પેન્સિલની અણી કાઢે છે સેનાથી તો ગીતથી એ સાધન એક સંચાવ એક સંચા વડે તે પેન્સિલની અણી કાઢે છે માય ડોટર મારી દીકરી લિટલ ડિયર ડોટર નાની વાહની દીકરી લાઈક્સ સળગાવે છે અણી કાઢે છે કોની આ પેન્સિલ પેન્સિલ વિથ સાર્થન સંચા મારી નાની દીકરી ખૂબ જ વાહલી દીકરી વાહલો દરિયો દીકરી અઢળક પ્રેમ આપતી મારી દીકરી એ સંચા વડે પેન્સિલને સળગાવે છે પેન્સિલની અણી કાઢે છે એસુ લાઈક તમને જે રીતે યાદ રહે એ રીતે તમે લખી શકશો ધસકાર શું કરે છે હવે ધસકાર સ્કાય એટલે મેં લખ્યું છે સામે નજર કરો સ્કાય એટલે મેં લખ્યું છે ધસકાર એટલે આકાશ શું કરે છે શું બનાવે છે ધ સ્કાય ઓફ ધ વાઇટ પેપર હવે એને વ્હાઇટ પેપર એટલે સફેદ કાગળ ને લીધો છે અને એનું શું બનાવ્યું છે તો કે ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર એ સફેદ કાગળ ને આકાશ બનાવ્યું છે સફેદ કાગળ ને નોટબુક નો જે સફેદ કાગળ છે એને એ પ્રતિકાત્મક રૂપે એ આકાશ બનાવ્યું છે એ નોટબુક બોલતા નથી એ કાગળ પણ બોલતા નથી સફેદ કાગળ શું છે તો કે આકાશ છે કારણ કે પ્રકાશિત કરે છે સળગાવે છે પ્રકાશિત કરે છે એટલા માટે એને અહીંયા એના અલંકારને બ્રોડ કર્યું છે કે ધ સ્કાય ઓફ ધ વાઇટ પેપર સફેદ કાગળના આકાશને બિગિન્સ શરૂ કરે છે બિગિન્સ મીન્સ શરૂ કરે બિગિન્સ રેખ્યો છે શબ્દ બિગિન્સ અહીંયા લખીએ શરૂ કરો બિગિન્સ શરૂ કરે છે ટુ બી ફિલ્ડ વિથ નાથી ભરવાનું ટુ બી ફિલ્ડ વિથ નાથી ભરવાનું શરૂ કરે છે નાથી ભરવાનું શેનાથી ભરવાનું તો કે લાઈટ પ્રકાશ એ સફેદ કલરના કાગળને આકાશ બનાવીને પ્રકાશથી એ કાગળને ભરવાનું શરૂ કરે છે માય ડોટર મારી દીકરી લિટલ ડિયર ડોટર નાની વાલી દીકરી લાઈટ્સ અણી કાઢે છે એ સળગાવે છે પેન્સિલ પેન્સિલ એની સાધન સંચાવડે મારી નાની દીકરી વાલી નાની દીકરી સંચાવડે પેન્સિલની અણી કાઢે છે ધ સ્કાય ઓફ ધ વાઇટ પેપર અને સફેદ રંગના કાગળનું આકાશ બનાવે છે અને એ બનાવેલા સફેદ રંગના આકાશમાં શું કરે છે શું પૂરે છે તો કે પ્રકાશ પૂરે છે બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ અને તે એની અંદર કોની અંદર તો કે વાઇટ પેપરની અંદર આ વાઇટ પેપરની અંદર સફેદ કાગળની અંદર શું પૂરવાના પ્રયત્ન કરે છે તો કે પ્રકાશ પૂરવાના બિગિન્સ શરૂઆત કરે છે પ્રકાશને ભરવાના પ્રકાશથી પૂરવાના પ્રકાશથી ભરી દેવા માટે બિગિન્સ શરૂઆત કરે છે સફેદ કાગળને આકાશ બનાવે છે અને પ્રકાશથી તે સફેદ કાગળને ભરી દેવાનું શરૂઆત કરે છે આશા રાખું કે સમજાઈ ગયું હશે આટલું નેક્સ્ટ ધ બ્લેક બોર્ડ બ્લેક એટલે કાળો બોર્ડ એટલે પક્ષી આ શબ્દથી તમે ખૂબ પરિચિત છો બહુ છતાં પણ મેં અહીં
કાળું પક્ષી શું કરે છે ફ્લાઇંગ હવે શું પૂરે છે હવે એની શરૂઆત કરે છે અહીંથી આપણે હવે એ શું ચિત્રો દોરે છે નાની દીકરી બાળકી દીકરી એ શું દોરે છે શું બનાવે છે સફેદ કલરના આકાશમાં સંચાર ઉપડે પેન્સિલે સળગાવીને પેન્સિલની અણી કાઢીને તે શરૂઆત કરે છે શેની તો કે પ્રકાશ કરવાની સેમા તો કે સફેદ રંગના કાગળમાં સફેદ કલરના કાગળમાં પ્રકાશથી ભરવાના પ્રયત્નો કરે છે એને શું બનાવે છે તો કે સ્કાર આકાશ બનાવે છે હવે આપણે અહીંથી પ્રશ્ન પૂછે દીકરી કેવી છે તો એના બે વિશેષણ છે દીકરી લિટલ પણ છે અને ડિયર પણ છે નાની પણ છે અને વાહિની છે એ સેના વડે લાઇટ્સ કરે છે પેન્સિલ એ પેન્સિલ ને સેના વડે લાઇટ્સ કરે છે પેન્સિલ ની અણી સેના વડે કાઢે છે તો કે શાર્પનર વડે કાઢે છે મસ્ત એ જવાબ તો ટેક્સ્ટબુક બહાર પણ છે નેક્સ્ટ એ સેનો આકાશ બનાવે છે તો કે વાઇટ પેપર સફેદ કાગળ નો આકાશ બનાવે છે અને એ સફેદ રંગના કાગળના આકાશમાં સેનાથી ભરવાનો પ્રયત્ન કરે છે તો કે એ પ્રકાશથી પૂરવાના શરૂઆત કરે છે પ્રયત્ન કરે છે હવે બર્ડ કેવું છે પક્ષી કેવું છે તો કે બ્લેક બર્ડ હવે દોરે છે લિટલ નાની દીકરી દોરે છે શું દોરે છે તો કે કાળું પક્ષી શું કરે છે કાળું પક્ષી તો કે ફ્લાઇંગ અવે ફ્લાઇંગ અવે એટલે ની સાથે ઉડી જવું ફ્લાઇંગ અવે વિથ ને લઈને ઉડી જવું ની સાથે ભાગી જવું ધ બ્લેક બર્ડ કાળું પક્ષી ફ્લાઈ કરે વીથ નથી ઝાડને લઈને કાળું પક્ષી ઝાડને લઈને ઉડી જતું દોરે છે પહેલું ચિત્ર એ દોરે છે પેલા તો ઉડી કાઢે છે પછી સફેદ કાગળને આકાશ બનાવે છે અને એ સફેદ કાગળને પ્રકાશથી પૂરવાના શરૂઆત કરે છે શરૂઆત કર્યા પછી શું કરે છે તો કે બ્લેક બર્ડ એક કાળો પક્ષી દોરે છે હવે એ શું કરે છે કાળો પક્ષી તો કે ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી ઝાડને લઈને ઉડી જાય છે ઝાડ આખાને લઈને પક્ષી ઉડી જતું અત્યાર સુધી આપણે પક્ષીઓને ઝાડ ઉપર બેઠેલા જોયા છે બેઠા પણ આ દીકરી એક્સ્ટ્રા ઓર્ડિનરી છે સમથિંગ એલ્સ છે બધા કરે એટલે એ બ્લેક બર્ડ બનાવે છે કાળો પક્ષી દોરે છે આ વ્હાઇટ કલરના આકાશમાં બરોબર પછી લાઇટથી ભરી દે છે ને પ્રકાશ આપે છે એકદમ સરસ કારણ કે પેન્સિલને અણી નથી કાઢી અને પેન્સિલને સળગાવી છે એટલે પ્રકાશથી ભરી દે છે ને એ ભરેલા પ્રકાશવાળા કાગળની અંદર એ કાળો પક્ષી દોરે છે અને એ કાળો પક્ષી શું કરતો હોય છે તો કે વૃક્ષને લઈને ઉડી જતું હોય છે કાળો પક્ષી છે એ વૃક્ષને લઈને ઉડી જતું દોરે છે નેક્સ્ટ વન શું દોરે છે તો કે ગ્લાસીસ ગ્લાસીસ એટલે ચશ્મા ગ્લાસીસ એટલે ચશ્મા ચશ્મા દોરે છે ચશ્મા પહેરાવે છે ગ્લાસીસ ચશ્મા પહેરાવે છે ઓન ધ ની ઉપર આઈસ આ ઓફ ધ પીકોક મોર મોરની આંખ ઉપર ચશ્મા પહેરાવે છે બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે નથી કાળો પક્ષી છે એ ઝાડને લઈને ઉડી જતું હોય એવું બતાવે છે અને ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકો પીકો એટલે મોર અને મોરની આંખ ઉપર તમે કલ્પના કરો કે આપણી શાળામાં કેટલા બધા મોર છે અને બધા મોર છે એ ચશ્મા પહેરેલા હોય તો કેવું લાગે તો એ દીકરી એવું વિચારે છે કે અમને ચશ્મા અમને ભણી ભણીને જ આવું પર અમારે ચશ્મા પહેરવાના ક્યારેક મોરને ચશ્મા ન આવે ક્યારેક કાપડને ચશ્મા ન આવે ક્યારેક પારેવાને ચશ્મા ન આવે એ તો કોઈ પહેરતા જ નથી અમારે ચડાવીને પહેરવાના એટલે એના જે કંઈ એક્સપ્રેશન છે એની આંતરસૂઝ છે એની ઇન્સ્પિરેશન છે એની અંદરની જે કંઈ ઈચ્છાઓ છે ડિઝાયર છે એ કાગળ ઉપર ઉતારે છે એટલા માટે એ કાગળ ઉપર ઉતારે છે જો બધું ઊંધું ચાલે છે અત્યાર સુધી એને પક્ષીને ઝાડ ઉપર બેઠેલું જોયું છે પણ અત્યારે એને એવું પક્ષી દોર્યું છે એ કાળું પક્ષી દોર્યું છે કે જે ઝાડ લઈને ઉડી જતું મોરલાને આપણે નાચતો જોયો છે કડા કરતો જોયો છે ડાન્સ કરતો જોયો છે ગાતો જોયો છે ચણ ચણતો જોયો છે પણ આ દીકરીએ મોરને આખું ચશ્મા ચડાવી અને દોર્યો છે તો વિદ્યાર્થી મિત્રો
ફરી એકવાર હું રિપીટ કરું ભાષાંતર આશા રાખું કે પોયમનો એક ભાગ છે એ તમને સમજાઈ ગયો હશે માય ડોટર લિટલ ડિયર ડોટર મારી દીકરી નાની વાલી દીકરી લાઈટ સે પેન્સિલ વિથ એ સાધન સંચાર વડે પેન્સિલ ને સરકાવે છે પેન્સિલ અણી કાઢે છે ધ સ્કાય ઓફ ધ વાઇટ પેપર સફેદ કાગળ ને તે આકાશ બનાવે છે બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઈટ અને આ કાગળ ને આ સફેદ રંગના કાગળ ને એ પ્રકાશથી પૂરવાના પ્રયત્નો શરૂઆત કરે છે અથવા પ્રયત્ન કરે છે ધ બ્લેકબોર્ડ ફ્લાય ઓવર ધ ટ્રી સૌથી પહેલું ચિત્ર એ કરે છે કે કાળો પક્ષી છે એ ઝાડીને ઉડી જાય છે ઝાડી લઈને કોણ ઉડી જાય છે તો કે કાળો પક્ષી શું કરે છે તો કે ઝાડ લઈને ઉડી જાય છે અને ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ પીકો અને મોરની આંખ પર તે ચશ્મા પહેરાય છે મોર કેવો છે તો કે વિથ ગ્લાસીસ ચશ્મા વાળો છે ઓન ધ આઈઝ એની આંખ પર એને ચશ્મા પહેર્યા છે મોરની આંખ પર શું પહેર્યું છે તો મોરની આંખ પર ચશ્મા પહેર્યા છે બંને રીતે પ્રશ્ન છે એ પૂછી શકાય તમને ત્રણ મૂળના પ્રશ્નો છે એ કાવ્યમાંથી પૂછાય છે કાવ્ય સામે આવેલું જ હશે અને તમને પ્રશ્નોના જવાબ આપ્યા હશે એટલે કાવ્ય પૂર્ણ થશે ત્યારે પણ આપણે લેશું રિવિઝનમાં આશા રાખું કે પોઈમનો આ ભાગ મારી વાલી લિટલ દીકરીઓને સમજાઈ ગયો હશે આવજો બેટા